अबड़ासा तालुकाना मुख्य मथक नलिया मध्य श्री रणछोड़दास चेरिटेबल ट्रस्ट ना संयुक्त 70मो निःशुल्क नेत्र यज्ञ योजाय। अबड़ासा तालुकाना मुख्य मथक नलिया मध्य श्री रणछोड़दास बापू ट्रस्ट ना मुख्य संयोग श्री नलिया मोह लोहाणा महाजन तेमज गायत्री परिवार धनलक्ष्मी सेवा ट्रस्ट मोहम्मद सेठ सेवा समिति भानुशाली देश महाजन तृप्तिबेन आसर सेवा ट्रस्ट मुख्य संयोग थी योजाएल चक्षुरोग निदान कैम्प में बहोळी संख्याए दर्दीओए लाभ लीधो हतो। लोहाणा महाजन ना मुख्य संयोग थी योजाएल 70मा કેમ્પનો મહેમાનોના હસ્તે સંયુક્ત દ્રીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેમ્પમાં રાજકોટના તબીબી ડોક્ટર અલ્કેશ કેરડિયા દ્વારા દર્દીઓને તપાસ્યા તથા જરૂરતવાળા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા। નલિયા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી સતીશભાઈ ઠક્કર લાંબા સમયથી ચાલતી મોતિયો નાખવાની ઝુંબેશના કારણે હવે અબડાસામાં મોતિયાનું પ્રમાણ ઘટી રહ્યું છે। શ્રી હરીશભાઈ આયાની ઝુંબેશમાં મોતિયા મુક્ત નહીં થાય ત્યાં સુધી ચાલુ રાખશે। મુખ્ય અતિથિ એવા અબડાસાના મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી તથા એડવોકેટ શ્રી લાલજીભાઈ કટુઆએ આ વિવિધ સેવાની સરાહના કરી હતી। શ્રી રણછોડદાસ ટ્રસ્ટના તબીબી શ્રી ડોક્ટર અલ્કેશ ખેરડિયાએ તેમની સંસ્થાની વિગતો આપી। આ સંસ્થા 1 વર્ષમાં 1,38,000 જેટલા ઓપરેશન થયા તે કોઈ પણ હોસ્પિટલ ન થયા હોય તેઓએ વિક્રમ સ્થાપ્યો હોય। આ પ્રસંગે ગાયત્રી પરિવારના હરીશભાઈ આયા, પાનુશાળી દેશ મહાજનના ઉપપ્રમુખ શ્રી દિનેશ રામજી ચાંદ્રા, નલિયાના સરપંચ રામજીભાઈ કોલી, મામદ શેઠ સેવા સમિતિના અબ્દુલભાઈ મામદ, સોના ચાંદી વેપારીના અગ્રણી શ્રી રમેશભાઈ સોની, નારાયણભાઈ ઠક્કર, ખેતસીભાઈ માહેશ્વરી, માસ્તર મહેન્દ્રભાઈ વ્યાસ, મોહનભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, રમેશ અને જે અબડાસા વિસ્તારમાં ખાસ તો શું છે કે મોતિયાનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં છે। અમે લોકો લગભગ 10 વર્ષથી આ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। હરેશભાઈ આહિયા જે અમારા છે એમણે ભેટ કર્યો છે, એમણે આ ઝુંબેશની શરૂઆત કરી છે અને અત્યાર સુધી 10 થી 12 હજાર જેટલા ઓપરેશનો અમે નિઃશુલ્ક કરાવ્યા છે। અબડાસામાં આરોગ્ય સેવા જ્યારે ઓછી છે અને ખાસ તો અહીંના રસ્તા કાચા અને ધૂળિયા માર્ગ છે જેના કારણે આપનું રોગનું પ્રમાણ વિશેષ છે। બીજું શિક્ષણના અભાવના કારણે આપની સફાઈ ન થાય તો મોતિયા જેવા રોગોનું પ્રમાણ વધી શકે સ્વાભાવિક છે। તો આ એને નાપવા માટે અમે લોકોએ આ એક મહાઝુંબેશ આદરી છે અને આ એક તો રણછોડદાસજી બાપુ, પછી ખેતી આરતી અને બીજી ઘણી બધી સંસ્થાઓનો અમને સહયોગ સાંભળ્યો છે। એમના સહયોગથી અમે લોકો આ કેમ્પ યોજી રહ્યા છીએ દર વર્ષ। હવે મોતિયાના પ્રમાણનું જેને મોતિયા મુક્ત અબડાસા તરફ અમારી આ ઝુંબેશ આગળ ટકી રહી છે અને એની ફળસ્વરૂપી રૂપે તે દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે। સામાન્ય રીતે અમે જ્યારે શરૂઆત કરી આ ઝુંબેશની ત્યારે લગભગ 400 થી 500 જેટલા દર્દીઓ હતા, હવે 200 કે 150 કે 100 એ રીતે દિવસે દિવસે એમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી આપણે કહી શકીએ કે મોતિયાનું પ્રમાણ અબડાસા તાલુકામાં ઘટી રહ્યું છે।